મનોજ પાટણના વોર્ડ નંબર 1 ના કોર્પોરેટર મનોજભાઈ પટેલના જન્મદિવસ નિમિત્તે સેવાભાવી કાર્યો કરવામાં આવ્યા. શક્તિ પરિવાર દ્વારા મનોજભાઈના જન્મદિવસ નિમિત્તે આ સેવાભાવી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું. કોર્પોરેટર દ્વારા વિવિધ સેવાભાવી પ્રવૃત્તિ કરવામાં આવી, જેમાં માસ્ક વિતરણ, બાળકોને ફૂડ વિતરણ, સફાઈ કામદારોને કપડાં, કીડીઓને કીડિયારું, ગાયત્રી હવન તેમજ પ્રધાનમંત્રી સુરક્ષા વીમા કવચ યોજના અંતર્ગત 500 લોકોને વીમા કવચ આપવાનો સંકલ્પ કરવામાં આવ્યો. આવા સેવાભાવી અને નિષ્ઠાવાન લોકલાડીલા મનોજભાઈના જન્મદિવસની શુભકામના સાથે આવી સેવાકીય પ્રવૃત્તિ કરતા રહે અને લોકોની વચ્ચે જઈ લોકોના પ્રશ્નોને વાંચા આપે. આમ દરેક વોર્ડના કોર્પોરેટરો આવી સેવાકીય પ્રવૃત્તિ કરી લોકોની મદદ કરતા રહે તો પાટણના દરેક ક્ષેત્રોમાં સારી એવી અસર જોવા મળી શકે છે. HBN ટીવી ન્યૂઝ પરિવાર તરફથી મનોજભાઈને જન્મદિવસની ખૂબ ખૂબ શુભકામનાઓ. રિપોર્ટર હિતેશ મકવાણાની સાથે કેમેરામેન સુમિત મકવાણા, HBN ટીવી ન્યૂઝ પાટણ. આજે પાટણ ખાતે વોર્ડ નંબર 1 ના મનોજભાઈ પટેલ એવા લોકલાડીલા જ્યારે કોર્પોરેટરનો જન્મદિવસ હોય ત્યારે આપણે HBN ટીવી ન્યૂઝ દ્વારા એમને હાર્દિક શુભેચ્છા પાઠવીએ છીએ. અને અહીંયા એમના જે જન્મદિવસ નિમિત્તે જે આયોજન કરવામાં આવ્યું છે એમાં તમે જોઈ શકો છો આ પોસ્ટરમાં કે કેવા સેવાભાવી કામ કરવામાં આવી રહ્યા છે, જેમાં માસ્ક, સેનિટાઈઝરનું વિતરણ, આંગણવાડી બહેનોને ફૂડ વિતરણ, ગાયત્રી હવન, કીડીઓ માટે કીડિયારો, સફાઈ કામદારો માટે જોડી કપડાં, સફાઈ કર્મચારીઓ બહેનોને સાડી, પ્રધાનમંત્રી સુરક્ષા વીમા યોજના અંતર્ગત 500 લોકોને વીમા કવચ આપવાનો સંકલ્પ છે. તો આ રીતે આવા સેવાભાવી સંસ્થા અને સેવાભાવી લોકોનો જ્યારે જન્મદિવસ હોય ત્યારે આપણે એમને હાર્દિક શુભેચ્છા પાઠવી રહી. અહીંયા આપણે ઉપસ્થિત છે મનોજભાઈ પટેલ, એમને પૂછે કે એમના જે આયોજન, આ આયોજનની અંદર કેવી રૂપરેખા અને કેવું આયોજન કરવામાં આવ્યું છે અને એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ. આજરોજ મારા જન્મદિવસ નિમિત્તે મારા વોર્ડ નંબર 1ની અંદર આજે હર સાલની માફક હું સેવાકીય પ્રવૃત્તિ કરતો આવું છું, કામ કરતો આવું છું. આજે પણ મારા વિસ્તારની અંદર આજે 7-8 સેવાકીય કાર્યક્રમો મેં રાખેલા, એની અંદર મારા વોર્ડની અંદર હર હંમેશા આપણી સૌની દેખરેખ રાખતા, આપણા માટે રાત દિવસ એક કરતા, પોતાની જાતની પણ ચિંતા ન કરતા એવા સફાઈ કામદારો માટે આજે કપડાં અને બહેનો માટે સાડી વિતરણનો કાર્યક્રમ હતો. પાટણની અંદર જે કોરોનાની મહામારી દેશમાં ચાલી રહી છે, એ કોરોનાની મહામારી નાબૂદ થાય એના માટે ગાયત્રી હવનનું આયોજન કર્યું છે, કીડીઓ માટે કીડિયારું કર્યું છે, ખાસ કરીને આંગણવાડીના ભૂલકાઓ માટે આજે 150 જે બાળકો છે એમના માટે ફૂડ વિતરણનું આયોજન કરેલું છે, અને ખાસ કરીને પ્રધાનમંત્રી સુરક્ષા વીમા કવચ યોજના અંતર્ગત આજે 500થી પણ વધારે લોકોના વીમા ઉતરાવવાનો મેં સંકલ્પ લીધો છે. એ રીતે આજે મારો જન્મદિવસ, અનેક સેવાકીય પ્રવૃત્તિઓ કરવામાં મને ખૂબ આનંદ છે અને આજનો દિવસ મારો આ રીતે જ પસાર કરું છું. હું આજના દિવસે મારા મિત્ર મંડળોનો પણ ખૂબ આભાર માનું છું, મારા વોર્ડના તમામ લોકોનો આભાર માનું છું કે આજે મારા કાર્યક્રમમાં આવી અને મને જે પ્રોત્સાહન કર્યા બદલ એમનો આભાર વંદે માતરમ પરમાતા કી જય. તો આપણે મનોજભાઈને પૂછું તો એ રીતે આવી સેવાકીય જો પ્રવૃત્તિ કરવામાં આવે તો આજુબાજુના રહીશોને પણ એનો લાભ મળી શકે. તો આજના જન્મદિવસની મનોજભાઈને ખૂબ ખૂબ હાર્દિક શુભેચ્છાઓ અને જન્મદિવસની ખૂબ ખૂબ બધાઈ.